હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ચેનલ જીપીએસસી નેટવર્ક. તો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે વાત કરીશું હાઈવે એન્જિનિયરિંગના ટોપ મોસ્ટ 200+ એમસીક્યુઝ પાર્ટ 2ની. પાર્ટ 1 ઓલરેડી અપલોડ થઈ ચૂક્યો છે. જો તમે વિડીયો હજી સુધી ના જોયો હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, જેથી તમે સરળતાથી જોઈ શકો છો. તો ચાલો ફ્રેન્ડ્સ, વિડીયોની શરૂઆત કરીએ. શરૂઆત કરતાં પહેલાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને જણાવી દઉં કે મારું નામ છે મિસ્ટર જય ગોહેલ, અને જો તમે સોશિયલ મીડિયાની અંદર કનેક્ટ થવા માંગતા હોય તો આ આઈડીસ પર મને ફોલો કરી શકો છો. સાથે કોઈપણ ક્વેશ્ચન્સ, કોઈપણ ડાઉટને પૂછવા માટે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ પણ કરી શકો છો. અને આપણા બધા જ લેક્ચરની પીડીએફને મેળવવા માટે જીપીએસસી નેટવર્ક નામની ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી શકો છો. તો શરૂ કરીએ આજના ફર્સ્ટ ક્વેશ્ચનથી. અને આજનો ફર્સ્ટ ક્વેશ્ચન છે, પિકઅપ ધ ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ ફ્રોમ ધ ફોલોઈંગ ઓન ધ હાઈવે સર્ક્યુલર કર્વ મે બી ધી વોર્ડ. તો ફ્રેન્ડ્સ, આપણે સૌ પ્રથમ ફાઇન્ડ કરવાનું છે ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ રિગાર્ડિંગ ધ હાઈવે સર્ક્યુલર કર્વ. તો સૌ પ્રથમ આપણને ખ્યાલ હોવો જોઈએ કે હાઈવે સર્ક્યુલર કર્વની અંદર કયા કર્વનો સમાવેશ થાય છે. તો સૌ પ્રથમ સિમ્પલ કર્વ, કમ્પાઉન્ડ કર્વ અને રિવર્સ કર્વ, આ ત્રણ કર્વનો ફ્રેન્ડ્સ હાઈવે સર્ક્યુલર કર્વની અંદરમાં સમાવેશ થશે, જ્યારે વર્ટિકલ કર્વનો સમાવેશ થશે નહીં. કેમ કે વર્ટિકલ કર્વનો ઉપયોગ ક્યારે કરવામાં આવશે? તો વર્ટિકલ કર્વનો ઉપયોગ આપણે જ્યારે કોઈ રોડ અથવા તો હાઈવેની જે ગ્રેડિયન્ટ ચેન્જ કરવામાં આવશે એવા કેસની અંદર આપણે વર્ટિકલ કર્વનો યુઝ કરશું. દેટ્સ વાય ધ રાઇટ આન્સર વુડ બી ડી. કેવા ક્વેશ્ચન્સની વાત કરીએ, ધ ટાઈપ ઓફ કર્વ જનરલી પ્રોવાઈડ ઓન ધ હાઈવે ઇઝ ધી વોટ. તો કેવા પ્રકારના કર્વ છે એ હાઈવે અથવા તો રોડની અંદર પ્રોવાઈડ કરવામાં આવે છે? તો આપણે સૌ જાણતા હશું કે હોરિઝોન્ટલ કર્વ, ટ્રાન્ઝિશન કર્વ અને વર્ટિકલ કર્વ, આ ત્રણ કર્વનો ફ્રેન્ડ્સ આપણે યુઝ કરીએ છીએ હાઈવે અથવા રોડની અંદરમાં. હોરિઝોન્ટલ કર્વનો યુઝ ક્યારે કરવામાં આવશે? કે જ્યારે કોઈ રોડ અથવા તો હાઈવેની ડાયરેક્શન ચેન્જ કરવાની જરૂર પડે એવા કેસની અંદર આપણે હોરિઝોન્ટલ કર્વને પ્રોવાઈડ કરીશું. જ્યારે કોઈ કર્વની અંદર સ્મૂથ એન્ટ્રી ઓફ વ્હીકલ પ્રોવાઈડ કરવા માટે આપણે ટ્રાન્ઝિશન કર્વનો યુઝ કરીશું. અને જ્યારે હમણાં જ કીધું એમ કે ગ્રેડિયન્ટ ચેન્જ કરવા માટે કોઈ પણ રોડ અથવા તો હાઈવેનું, ત્યારે આપણે વર્ટિકલ કર્વનો યુઝ કરીશું. ધેટ્સ વાય ધ રાઇટ આન્સર વુડ બી ડી. ત્યારબાદ ક્વેશ્ચન્સ છે, એક્સેસિવ કેમ્બર ઓન પેવમેન્ટ મે બી કોઝિસ ધી વોર્ડ. તો કેમ્બર એટલે આપણે શું થશે? તો કેમ્બર એટલે બીજું કંઈ નહીં, સ્લોપ ઓફ ધી રોડ, રાઈટ? તો જે કેમ્બર છે, જે સ્લોપ છે, એ વધુ માત્રાની અંદરમાં હશે તો એવા કેસની અંદરમાં શું થશે? તો કે જે સેન્ટ્રલ પોર્શન છે રોડનો, એ સેન્ટ્રલ પોર્શનનું ડિટોરિયેશન થઈ જશે, ઘસારો અનુભવશે. અને જે સ્પીડી વ્હીકલ છે, એ સ્પીડી વ્હીકલ એજી પાસે શું થશે? તો કે એનું મેક્સિમમ સ્લીપ થવાના ચાન્સીસ વધી જશે. સાથે જે બોમ્બ છે તો એનું ઇરોઝન પણ થઈ શકે છે. ધેટ્સ વાય ધ રાઇટ આન્સર વુડ બી ડી, ઓલ ઓફ ધી એબોવ. તો એક્સેસિવ કેમ્બર પ્રોવાઈડ કરવાના કારણે આ પ્રકારની પ્રોબ્લેમ છે એ આવી શકે છે. ત્યારબાદ ક્વેશ્ચન્સની વાત કરીએ, કેમ્બર ઇન અ પેવમેન્ટ ઇઝ પ્રોવાઈડ બાય ધી વોર્ડ. તો કેમ્બર છે એ પેવમેન્ટની અંદર કેવા પ્રકારની મેથડ દ્વારા એસ્ટાબ્લિશમેન્ટ અથવા તો પ્રોવાઈડ કરવામાં આવે છે? તો કેમ્બર છે એ સ્ટ્રેટ લાઇન મેથડ, પેરાબોલા મેથડ, સ્ટ્રેટ એટ ધી એજીસ એન્ડ પેરાબોલા એટ ધી ક્રોન. તો આ ત્રણ મેથડ દ્વારા આપણે કેમ્બર છે રોડની અંદરમાં પ્રોવાઈડ કરવામાં આવે છે. ધેટ્સ વાય ધ રાઇટ આન્સર વુડ બી ડી. ત્યારબાદ ક્વેશ્ચન છે, ઓન પેવમેન્ટ વિથ અ પેરાબોલા કેમ્બર એંગલ ઓફ ઇન્ક્લિનેશન ઓફ ધ વ્હીકલ વિલ બી ધી વોટ. હવે કોઈ કેમ્બર છે પેરાબોલા છે, ફોર એક્ઝામ્પલ આ પ્રકારનો કોઈ પેરાબોલિક કર્વ છે, પેરાબોલિક કેમ્બર છે, તો એની અંદરમાં ઇન્ક્લિનેશન ઓફ વ્હીકલ મેક્સિમમ ક્યાં હશે? તો મેક્સિમમ હશે ફ્રેન્ડ્સ એજીસ પાસે, રાઈટ? તો પેરાબોલા જે કર્વની અંદરમાં, કેમ્બરની અંદરમાં સૌથી વધુ ઇન્ક્લિનેશન ઓફ વ્હીકલ ક્યાં હશે? એજીસ પાસે. ધેટ્સ વાય ધ રાઈટ આન્સર વુડ બી સી. ત્યારબાદ છે, કેમ્બર ઓન પેવમેન્ટ ઇઝ પ્રોવાઈડ બાય ધી વોટ. ફ્રેન્ડ્સ, અહીં તમે કરેક્શન કરી નાખજો કે કેમ્બર ઓન પેવમેન્ટ છે મોસ્ટ એફિશિયન્ટ મેથડ કઈ છે પ્રોવાઈડ કરવા માટે. જો મોસ્ટ એફિશિયન્ટ મેથડ પૂછે કેમ્બર મેથડ, તો રાઇટ આન્સર હશે સી, સ્ટ્રેટ લાઇન એન્ડ પેરાબોલિક એટ ધી ક્રાઉન. અધરવાઇઝ સ્ટ્રેટ લાઇન, પેરાબોલિક અને ઇલિપ્ટિકલ, આ ત્રણ મેથડ છે ફ્રેન્ડ્સ જેની મદદથી આપણે કેમ્બર તો પ્રોવાઈડ કરી શકીએ છીએ, પરંતુ એફિશિયન્સથી પ્રોવાઈડ કરી શકતા નથી. તો એફિશિયન્સ મેથડ પૂછવામાં આવે એવા કેસની અંદરમાં રાઇટ આન્સર હશે સી, સ્ટ્રેટ લાઇન એન્ડ પેરાબોલિક એટ ધી ગ્રાઉન્ડ. ત્યારબાદ ક્વેશ્ચન્સ છે, ઇફ ધ એલિવેશન અલોંગ ધ રોડ ઇન્ક્રીઝ ધ સ્લોપ ઓફ ધ રોડ અલોંગ ધ લોન્જિટ્યુડનલ ડાયરેક્શન ઇઝ નોન એઝ ધી વોર્ડ. નાવ ઇટ ઇઝ નોન ટુ બી ધ ગ્રેડિયન્ટ, બરાબર? અને ગ્રેડિયન્ટ ચેન્જ થશે એવા કેસની અંદરમાં આપણે વર્ટિકલ કર્વ પ્રોવાઈડ કરીશું, રાઈટ?
That's why right answer would be A. Tarbache, the best compromise between the increase of the length of the highway and reduction in its load carrying capacity if the rolling gradient is the what? The rolling gradient ketlu hase? Tyare hase 1 in 20. Right answer would be C. Tarbache, reduction of load carrying capacity in a rolling gradient of the what? So again, it is 1 in 20 or 10%. The right answer would be C. Exam atamne 1 in 20 પણ પૂછી શકે છે અને 10% પણ પૂછી શકે છે. That's why the right answer would be C. તેવા questions ની વાત કરીએ. On the recommendation of Indian Road Congress, એટલે કે IRC. IRC જો recommended કરે એવા કેસની અંદર, right, તો rolling gradient કેવું હોવું જોઈએ એને plain region, ખાસ નોંધવામાં રાખજો ફ્રેન્ડ્સ, plain અથવા તો rolling region માં. તો એવા કેસની અંદરમાં રાઈટ આન્સર હશે 1 in 30, રાઈટ. હવે ફ્રેન્ડ્સ, તમે આઈઆરસી રિકમેન્ડેશન કરે લિમિટેડ ગ્રેડિંગ કેટલું હશે પ્લેન અથવા તો રોલિંગ રિજિયનની અંદરમાં, તો એ હશે 1 in 20 આસપાસ. અને જો એક્સેપ્શનલ ગ્રેડિયન્ટ પૂછવામાં આવે પ્લેન અથવા તો રોલિંગ રિજિયનની અંદરમાં, તો એ હશે 1 in 15, રાઈટ. તો આ પણ ફ્રેન્ડ્સ યાદ રાખો, રોલિંગ ગ્રેડિયન્ટ કેટલું હશે, લિમિટેડ ગ્રેડિયન્ટ અને એક્સેપ્શનલ ગ્રેડિયન્ટ, રાઈટ. સોરી, સાથે એક વધુ વસ્તુ વધારાની યાદ રાખો કે ક્લાસિફિકેશન ઓફ ટેરેન, જો પ્લેન ટેરેન ક્યારે કહેવામાં આવશે, તો કે સ્લોપ ઓફ જે કન્ટ્રી છે એ 0 થી 10 ની વચ્ચે હશે તો એને આપણે પ્લેન કહીશું, 10 થી 25 ની વચ્ચે તો એને રોલિંગ, 25 થી 60 તો એને માઉન્ટેનિયસ, અને 60 કરતાં વધારે તો એને સ્ટીપ કહેવામાં આવશે. આ ફ્રેન્ડ્સ ક્લાસ 3 ની એક્ઝામમાં વારંવાર પૂછાતો પ્રશ્ન છે, એટલા માટે આ ટેબલ છે હું અહીંયા પ્રોવાઈડ કરી દઉં છું, જેથી કરીને તમને યાદ રાખવામાં સરળતા રહે. તેવા ક્વેશ્ચન્સની વાત કરીએ. ધ સ્ટીપેસ્ટ ગ્રેડિયન્ટ permitted on the road which in ordinary condition does not exist is known as the what? હવે ફ્રેન્ડ્સ, આ સ્ટીપેડ ગ્રેડિયન્ટ કીધું છે. સ્ટીપેડ ગ્રેડિયન્ટ એટલે શું થશે, તો કે એ થશે મેક્સિમમ ગ્રેડિયન્ટ, રાઈટ. ધેટ્સ વાય ધ રાઈટ આન્સર વુડ બી બી. ત્યારબાદ છે, એની ગ્રેડિયન્ટ ઓન ધ રોડ ઇઝ સેડ ટુ બી ધ એક્સેપ્શનલ ગ્રેડિયન્ટ ઇફ ઇટ ઇઝ ધી વોટ. તો એક્સેપ્શનલ ગ્રેડિયન્ટ ક્યારે કહેવામાં આવશે, કે જ્યારે લેસ ધેન ધ મિનિમમ ગ્રેડિયન્ટ હોય અથવા તો મોર ધેન ધ મેક્સિમમ ગ્રેડિયન્ટ હોય, તો એને આપણે કહીશું એક્સેપ્શનલ કેસ અથવા તો એક્સેપ્શનલ ગ્રેડિયન્ટ. કેમ કે કોઈ એક કોઈ નિશ્ચિત પ્રકારમાં જોવા મળતો નથી, કોઈક રેર કેસની અંદરમાં જોવા મળે છે. દેટ્સ વાય ધ રાઈટ આન્સર વુડ બી ડી. અને એક્સેપ્શનલ ગ્રેડિયન્ટ કેટલો હશે પ્લેન રિજિયનની અંદરમાં, તો પ્લેન રિજિયનમાં હશે 1 in 15, હમણાં મેં વાત કરી એ મુજબ, રાઈટ. કેવા ક્વેશ્ચન્સની વાત કરીએ. ફ્લોટિંગ ગ્રેડિયન્ટ આર જનરલી પ્રોવાઈડ બાય ધી વોટ? તો જે ફ્લોટિંગ ગ્રેડિયન્ટ છે એ જનરલી પ્રોવાઈડ કરવામાં આવે છે બાય ધી એધી સબમિટ કર્વમાં. રાઈટ આન્સર વુડ બી સી. ત્યારબાદ ક્વેશ્ચન છે, ફોર અ પ્રોપરલી ડિઝાઇન વેહિકલ ધ રેઝિસ્ટન્સ જનરલી ઇગ્નોર ઇઝ ધી વોટ? તો કોઈ પણ વેહિકલ ડિઝાઇન માટે કયું જે રેઝિસ્ટન્સ છે આપણે એને ઇગ્નોર કરીએ છીએ, ધ્યાનમાં લેવામાં આવતું નથી? તો વિન્ડ રેઝિસ્ટન્સ, રોલિંગ રેઝિસ્ટન્સ અને ગ્રેડ રેઝિસ્ટન્સ, આ ત્રણ ફ્રેન્ડ્સ રેઝિસ્ટન્સ છે એ ધ્યાનમાં લેવામાં આવે છે, જ્યારે એક્સેલ રેઝિસ્ટન્સ છે એને ધ્યાનમાં લેવામાં આવતું નથી. દેટ્સ વાય ધ રાઈટ આન્સર વુડ બી એક્સેલ રેઝિસ્ટન્સ. ફ્રેન્ડ્સ, તો તમને એવું પણ પૂછવામાં આવે કે વેહિકલ ડિઝાઇન માટે કયું રેઝિસ્ટન્સ છે જનરલી ધ્યાનમાં લેવામાં આવે છે, તો ત્રણ ફ્રેન્ડ્સ ઓપ્શન યાદ રાખજો, અને તમને ઓપ્શન ડી એવું આપે કે ઓલ ઓફ ધી એબોવ, તો રાઈટ આન્સર થશે ડી. આ પ્રકારના પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે, એટલે કે વિડીયોને ધ્યાનથી અને સમજીને તમે યાદ રાખવાની ટ્રાય કરજો. ત્યારબાદ ક્વેશ્ચન્સની વાત કરીએ. રાઇઝિંગ ઓફ આઉટર એજ ઓફ ધ રોડ વિથ રિસ્પેક્ટ ટુ ઇનર એજ ઇઝ નોન એઝ ધી વોટ? તો જે આઉટર એજને આપણે રાઇઝ કરીએ છીએ વિથ રિસ્પેક્ટ ટુ ઇનર એજ, એને કહીએ છીએ આપણે સુપર એલિવેશન, કેન્ટ અથવા તો બેન્કિંગ. ધ રાઇટ આન્સર વુડ બી ડી, ઓલ ઓફ ધી એબોવ. ત્યારબાદ ક્વેશ્ચન્સની વાત કરીએ. ઇફ નો સુપર એલિવેશન ઇઝ પ્રોવાઇડેડ ઓન ધ રોડ અલોંગ ધ કર્વ, પોર્ટ હોલ મે ડેવલપ એટ ધી વોટ? તો જો સુપર એલિવેશન કોઈ રોડની અંદરમાં પ્રોવાઈડ કરવામાં આવશે નહીં, તો એવા કેસની અંદરમાં કર્વની અંદરમાં પોથહોલ્સ, જે ગાબડા પડી જાય છે, એ ગાબડા કઈ જગ્યાએ પડશે? તો ફ્રેન્ડ્સ યાદ રાખજો કે જે સર કર્વ હશે એની આઉટર સાઈડની ડાયરેક્શનમાં પોથહોલ્સ પ્રવાહના ચાન્સીસ સૌથી વધુ હશે. ધેટ્સ વાય ધ રાઈટ આન્સર વુડ બી બી, આઉટસાઇડ એજ ઓફ ધી રોડ. તમે કરેક્શન કરી નાખજો, રોડ, રાઈટ. તેવા ક્વેશ્ચનની વાત કરીએ તો, ધ એડવાન્ટેજ ઓફ પ્રોવાઇડિંગ સુપર એલિવેશન ઓન ધ રોડ ઇઝ ધી વોટ?
સુપર એલિવેશન અથવા તો બેન્કિંગ પ્રોવાઈડ કરવાની મદદથી આપણે શું ફાયદો થઈ શકે છે, શું એડવાન્ટેજ થઈ શકે છે? તો ફ્રેન્ડ્સ, જો સ્પીડ ઓફ વ્હીકલ છે એ આપણે ઇન્ક્રીઝ કરી શકીએ છીએ, ઇન્ક્રીઝ ધ વોલ્યુમ ઓફ ટ્રાફિક છે ઇન્ક્રીઝ થઈ શકે છે, રિડ્યુસ ધ મેન્ટેનન્સ ઓફ ધી કોસ્ટ ઓફ ધ રોડ છે એ પણ આપણે ઘટાડી શકીએ છીએ. ધેટ્સ વાય ધ રાઇટ આન્સર વુડ બી ડી, ઓલ ઓફ ધી એબોવ. એટલે કે સુપર એલિવેશન છે એનો સૌથી વધુ માત્રામાં જે ઇમ્પોર્ટન્સ છે રોડની અંદરમાં અથવા તો હાઈવેની અંદરમાં રહેલું છે. ત્યારબાદ ક્વેશ્ચનની વાત કરીએ તો ઇન્શ્યોર ધ બ્લોક કાર્ટ મે નોટ ઓવરટર્ન ઓન અ કર્વ ધ મેક્સિમમ વેલ્યુ ઓફ સુપર એલિવેશન રિકમેન્ડેડ બાય ધ IRC. બ્લોક કાર્ટ માટે ફ્રેન્ડ્સ ધ્યાનમાં રાખજો, બ્લોક કાર્ટ માટે, બળદ ગાડા માટે સુપર એલિવેશન તો કેટલું પ્રોવાઈડ કરવામાં આવે છે મેક્સિમમ બાય ધ રિકમેન્ડેશન ઓફ IRC, ઇન્ડિયન રોડ કોંગ્રેસ દ્વારા. તો એ હોય છે ફ્રેન્ડ્સ 1 in 15, રાઈટ? સાથે એક વસ્તુ યાદ રાખો, પ્લેન અથવા રોલિંગ ટેરિનની અંદરમાં મેક્સિમમ સુપર એલિવેશન કેટલું હશે? તો કે 7% ફ્રેન્ડ્સ, વધુ હોવું જોઈએ નહીં, અથવા તો 0.07, રાઈટ? બીજું તમને કહું કે હિલી એરિયાની અંદરમાં મેક્સિમમ સુપર એલિવેશન કેટલું હોવું જોઈએ? તો એ 10% વધારે ના હોવું જોઈએ, એ પણ યાદ રાખો. અને અર્બન એરિયા અથવા તો વિથ જે ફ્રિકવન્ટલી ઇન્ટરસેક્શન આવતા હોય રોડમાં, એવા કેસની અંદરમાં મેક્સિમમ સુપર એલિવેશન કેટલું પ્રોવાઈડ થવું જોઈએ? તો એ 4% વધુ ના હોવું જોઈએ. તો આ ક્વેશ્ચનની સાથે બીજા 3 ક્વેશ્ચન્સ મેં તમને કીધા, એ પણ યાદ રાખો. આ 3માંથી કોઈ પણ એક ક્વેશ્ચન્સ તો જરૂર હશે. ત્યારબાદ ક્વેશ્ચન્સની વાત કરીએ, ફોર કમ્ફર્ટેબલ ટ્રાવેલ ઓન હાઈવે ધ સેન્ટ્રીફ્યુગલ રેશિયો શુડ નોટ એક્ઝિસ્ટ ધી વોટ. ફ્રેન્ડ્સ, અહીંયા તમને આવા પ્રકારના ક્વેશ્ચન્સમાં બે વસ્તુ યાદ રાખવાની છે. એક તો તમને કમ્ફર્ટેબલ ટ્રાવેલ માટે, હાઈવે માટે પૂછેલું છે, સેન્ટ્રીફ્યુગલ રેશિયો કેટલો થશે અથવા તો કેટલાથી વધુ ના હોવો જોઈએ? ફ્રેન્ડ્સ, એ ફ્રેન્ડ્સ 1/4 કરતાં વધુ ન હોવો જોઈએ. 1/4 એટલે 0.25, તો 0.25 વધુ ના હોવો જોઈએ. એક વસ્તુ આ યાદ રાખવાની છે. હવે તમને અહીંયા હાઈવે માટે પૂછેલું છે, રેલવે માટે પણ પૂછી શકે છે, રાઈટ? તો રેલવે માટે ફ્રેન્ડ્સ કેટલું થશે? તો રેલવે માટે યાદ રાખો, સેન્ટ્રીફ્યુગલ રેશિયો 1/8 વધુ હોવો જોઈએ નહીં, રાઈટ? અથવા તો 0.125 કરતાં પણ વધુ ના હોવો જોઈએ. આ હતી વાત સેન્ટ્રીફ્યુગલ રેશિયોને. અને સેન્ટ્રીફ્યુગલ રેશિયોને આપણે બતાવવામાં આવે છે P/W વડે, એ પણ યાદ રાખો. ત્યારબાદ ક્વેશ્ચન્સની વાત કરીએ, ધ મોસ્ટ કોમનલી એડોપ્ટેડ મેથડ ટુ પ્રોવાઈડ અ સુપર એલિવેશન ઓન ધ રોડ ઇઝ બાય પ્રોવાઈડિંગ ધ રોડ સરફેસ અબાઉટ ધી વોટ. ધ રાઈટ આન્સર વુડ બી સી, ઇનર એજીસ સો દેટ આઉટર એજીસ વિલ બી રાઈઝ. આપણે સૌ ખબર જ છે બધાને કે સુપર એલિવેશન ક્યાં પ્રોવાઈડ કરવામાં આવે છે, તો કે એ ઇનર એજમાં પ્રોવાઈડ કરવામાં આવે છે, જેથી કરીને જે આઉટર એજ છે એ આપણે રાઈઝ કરી શકીએ, રાઈટ? દેટ્સ વાય ધ રાઈટ આન્સર વુડ બી સી. તેવા ક્વેશ્ચન્સ છે, બિફોર પ્રોવાઈડિંગ સુપર એલિવેશન ઓન ધ રોડ ધ પોર્શન ઓફ ધ કેરેજ વે બિટવીન ધ ક્રાઉન એન્ડ આઉટર એજ ઇઝ મેડ બાય ધી વોટ. ધ રાઈટ આન્સર વુડ બી, શું થશે? તો આનો આન્સર છે મિત્રો, મને કોમેન્ટ બોક્સની અંદરમાં લખીને જણાવી શકો છો, બરાબર? પરંતુ તમને થોડીક હિંટ આપી દઉં કે જે સ્લોપ હશે કેમ્બોનો એ હાફ જેટલો પ્રોવાઈડ કરવામાં આવશે. ખબર પડી જ ગઈ છે, તો કહી જ દઉં તમને આન્સર કે રાઈટ આન્સર વુડ બી સી, રાઈટ? તેવા ક્વેશ્ચન્સની વાત કરીએ, પિકઅપ ધ ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ ફ્રોમ ધ ફોલોઈંગ, ધ સુપર એલિવેશન ઓફ ધ રોડ ઇઝ ધી વોટ. તો ફ્રેન્ડ્સ, આપણે સૌથી પહેલાં યાદ રાખવું પડશે સુપર એલિવેશનનું ફોર્મ્યુલા. ફોર્મ્યુલા શું થશે સુપર એલિવેશન? તો E=V² / GR, રાઈટ? તો જે સુપર એલિવેશન છે એ વ્હીકલની સ્પીડના સમપ્રમાણમાં છે, ગ્રેવિટેશનલના વ્યસ પ્રમાણમાં, અને રેડિયસના પણ અથવા તો રેડિયસ ઓફ ધ કર્વેચર છે એના પણ વ્યસ પ્રમાણમાં. એટલે કે ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ધ રેડિયેશન ઓફ ધ કર્વેચર, ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ધ એક્સલરેશન ડ્યુ ટુ ધ ગ્રેવિટી, એન્ડ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ વેલોસિટી ઓફ ધ વ્હીકલ. તો એક જ વસ્તુ વધેલી છે, એ છે એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ધ વિથ ઓફ ધ વ્હીકલ. રાઈટ આન્સર વુડ બી એ. ત્યારબાદ છે મેક્સિમમ સેફ સ્પીડ ઓન ધ રોડ ડિપેન્ડ્સ ઓન ધી વોટ. તો ફ્રેન્ડ્સ, મેક્સિમમ સેફ સ્પીડ છે એ કોની ઉપર ડિપેન્ડ કરે છે? તો કેવા પ્રકારનો હાઈવે છે, એક્સપ્રેસ વે છે, નેશનલ હાઈવે છે, સ્ટેટ હાઈવે છે, ટાઈપ ઓફ ધ રોડ સરફેસ કેવા પ્રકારની છે, ટાઈપ ઓફ ધ કર્વ કેવા પ્રકારના પ્રોવાઈડ કરવામાં આવેલા છે. દેટ્સ વાય ધ રાઈટ આન્સર વુડ બી ડી, ઓલ ઓફ ધી એબોવ. તો આ ત્રણ વસ્તુ ઉપર છે એ મેક્સિમમ સેફ સ્પીડ છે એ ડિપેન્ડ કરે છે.
ત્યારબાદ ક્વેશ્ચન છે એબિલિટી ઓફ ડ્રાઈવર ટુ સ્ટોપ ધ વેહિકલ મૂવિંગ વિથ ધ ડિઝાઇન સ્પીડ ડિપેન્ડ્સ અપોન ધી વોલ. તો જે એબિલિટી ઓફ ડ્રાઈવર છે ટુ સ્ટોપ ધ વેહિકલ, તો કેની ઉપર ડિપેન્ડ કરશે? તો પરસેપ્શન ટાઈમ, બ્રેક રિએક્શન ટાઈમ, એફિશિયન્સી ઓફ ધ બ્રેક. દેટ્સ વાય ધ રાઇટ આન્સર વુડ બી ડી, ઓલ એફ ધી એબોવ. કેમ કે કેટલો સમય લે છે કે એ ગાડીને અથવા તો એ વેહિકલને સ્ટોપ કરી શકીએ, કેટલી બ્રેકની એફિશિયન્સી કેવા પ્રકારની છે, બ્રેકનું રિએક્શન ટાઈમ કેટલું છે, બ્રેક માર્યા પછી કેટલા સમયની દરમિયાન એ વેહિકલ છે સ્ટોપ થઈ શકે છે, તો આ બધા જ ફેક્ટર છે ફ્રેન્ડ્સ એ ઇન્વોલ્વ થાય છે એ કેની અંદરમાં, તો કે એની ડિઝાઇન સ્પીડની અંદરમાં. દેટ્સ વાય ધ રાઇટ આન્સર વુડ બી ડી. અને જો તમે હજુ પણ સમજાતું ના હોય આ લેક્ચરમાં, તો મેં ડિટેલ્સમાં હાઈવે એન્જિનિયરિંગના જે વિડીયોઝ છે બનાવેલા છે થિયરી વાઇઝ, એને પણ તમે રિફર કરી શકો છો. એ આપણે પ્લેલિસ્ટની અંદરમાં જોવા મળશે, ત્યારે તમે ડાયરેક્ટલી જોઈ શકો છો. રાઈટ, તેવા ક્વેશ્ચનની આપણે વાત કરીએ. ફોર વેહિકલ મૂવિંગ વિથ ધ સ્પીડ ઓફ 80 કિલોમીટર પર અવર, ધ બ્રેક રિએક્શન ટાઈમ ઓર્ડિનરી કેસ ઇઝ ધી વોટ? તો સૌથી પહેલાં યાદ રાખો કે બ્રેક રિએક્શન ટાઈમ એઝ પર ધ IRC કેટલો ડિસાઇડ કરવામાં આવેલો છે? તો કે 2.5 સેકન્ડ. રાઈટ, એ સ્પીડ સાથે કોઈ દેવા દેવા નથી, પરંતુ જો IRC રિકમેન્ડ કરે ઓર્ડિનરી કેસની અંદરમાં, તો ડાયરેક્ટલી યાદ રાખવાનું છે 2.5 સેકન્ડ. તેવા ક્વેશ્ચન્સ છે આપણી સમક્ષ કે ધ એફિશિયન્સી ઓફ બ્રેક ઓફ ધ વેહિકલ ડિપેન્ડ્સ અપોન ધી વોન. તો અગેન એક પ્રકારનો, એવો જ પ્રકારનો આપણા ક્વેશ્ચન હમણાં આગળ જોયા કે કન્ડિશન ઓફ ધી રોડ સરફેસ, કન્ડિશન ઓફ ધ ટાઈપ્સ ઓફ ધી રોડ, અને પ્રેઝન્સ ઓફ ધ સોઇલ મોઇસ્ચર. કરેક્શન કરી નાખજો, સોઇલ મોઇસ્ચર. તો ઓલ ઓફ ધી અબાઉ રાઇટ આન્સર વુડ બી ડી. ત્યારબાદ ક્વેશ્ચન છે ધ ડિસ્ટન્સ ટ્રાવેલ બાય ધ મૂવિંગ વેહિકલ ડ્યુરિંગ ધ પરસેપ્શન એન્ડ ધ બ્રેક રિએક્શન ટાઈમ ઇઝ ધી નોન એઝ ધી વોટ? નાવ ઇટ ઇઝ નોન એઝ ધી લેગ ડિસ્ટન્સ. ફ્રેન્ડ્સ, તમને અહીંયા ખાસ એક પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ ટાઈપ છે કે જ્યારે પણ કોઈ વેહિકલ છે આપણે એને બ્રેક મારીએ છીએ, છતાં ડાયરેક્ટલી બ્રેક લાગીને સ્ટોપ નથી જતું વેહિકલ, એ થોડું ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે. એ જેટલું ડિસ્ટન્સ એ ટ્રાવેલ કરે છે બ્રેક લગાવ્યા બાદ, એ ડિસ્ટન્સને આપણે કહીએ છીએ લેગ ડિસ્ટન્સ. રાઈટ, તો રાઈટ આન્સર થશે અહીંયા સી. તેવા ક્વેશ્ચન્સની આપણે વાત કરીએ. પિકઅપ ધ ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ ફ્રોમ ધ ફોલોઈંગ. ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ ફાઇન્ડ કરવાનું છે. તો અહીંયા આપણે જોઈ શકાય છે કે હાઈવે આર ઓલવેઝ કન્સ્ટ્રક્ટેડ ઇન ધ સ્ટ્રેટ લાઈન. તો આપણે હમણાં જ ફર્સ્ટ ક્વેશ્ચનમાં જોયું હતું કે હાઈવેમાં કેવા પ્રકારના કર્વ પ્રોવાઈડ કરવામાં આવે છે. તો આપણને ખબર જ છે કે હાઈવે છે ક્યારેય સ્ટ્રેટ હશે નહીં, ક્યાંક ને ક્યાંક જરૂર પડશે કે જ્યાં કરવો, વર્ટિકલ કરવો, હોરિઝોન્ટલ કરવો, ટ્રાન્ઝિશન કરવો અથવા તો સર્ક્યુલર કરવો પ્રોવાઈડ કરવા પડશે. તો પહેલું સ્ટેટમેન્ટ છે એ જ ફિત્રો ખોટું છે, એટલા માટે રાઇટ આન્સર થશે એ. કેમ કે ક્યારેય પણ હાઈવે છે અથવા રોડ છે એ સ્ટ્રેટ નહીં હોય. રાઈટ, આપણે હાઈવેની અંદરમાં હોરિઝોન્ટલ કરવો, વર્ટિકલ કરવો અથવા તો બેને ક્યાંક ને ક્યાંક પ્રોવાઈડ કરવો પડશે. રાઇટ આન્સર વુડ બી એ. ત્યારબાદ છે હોરિઝોન્ટલ કરવો ઓન હાઈવે આર પ્રોવાઈડ બાય ધી વોટ? તો ટુ બ્રેક ધ મોન્ડરી ઓફ ડ્રાઇવિંગ, ડિસ્કરેજ ધ ટેન્ડન્સી ટુ ઇન્ક્રીઝ ધ સ્પીડ એન્ડ ટુ ડિક્રીઝ ધ મેન્ટલ સ્ટ્રેન ઓન ધી ડ્રાઈવર. ધ રાઇટ આન્સર વુડ બી ડી, ઓલ ઓફ ધી એબોવ. ફ્રેન્ડ્સ, અહીંયા મેં મેક્સિમમ પ્રકારના જે ક્વેશ્ચન્સ છે ઓલ ઓફ ધી એબોવ પ્રકારના રાખ્યા છે. કેમ કે તમને ખબર જ છે કે ઓલ ઓફ ધી એબોવ રાખવાનું કારણ એક જ છે કે મેક્સિમમ એક પ્રશ્નમાંથી આપણે 4 સ્ટેટમેન્ટની માહિતી આપણે મળી શકે અને એ આપણે યાદ રાખીએ, જેથી કરીને એક્ઝામમાં કોઈ એક સ્ટેટમેન્ટ આપી દીધું હોય તો એને રિગાર્ડિંગ આપણને વિચારવાની જે એબિલિટી છે એ ડેવલપ થઈ શકે. રાઈટ, તેવા ક્વેશ્ચન્સ. અને આટલું લાસ્ટ ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ, ડિઝાઇન ઓફ હોરિઝોન્ટલ કર્વ ઓન હાઈવે ઇઝ બેઝ ઓન ધી વોટ? તો કે જે ડિઝાઇન છે હોરિઝોન્ટલ કરવાનું એ કેની ઉપર ડિપેન્ડ્સ કરે છે? તો એ ડિપેન્ડ્સ કરે છે ડિઝાઇન ઓફ સ્પીડ ઓફ ધ વેહિકલ. રાઈટ, વી ઉપર, એટલે વી એટલે કે ડિઝાઇન સ્પીડ ઓફ ધી વેહિકલ, પરમિસિબલ ફ્રિક્શન ઓન ધ રોડ સરફેસ અને પરમિસિબલ સેન્ટ્રીફ્યુગલ રેશિયો. સેન્ટ્રીફ્યુગલ રેશિયોને આપણે કહીએ છીએ P/W, હાઈવે માટે 1/4 અને રેલવે માટે 1/8. તો આ ત્રણ ફેક્ટર ઉપર ડિપેન્ડ્સ કરે છે ડિઝાઇન ઓફ ધી હોરિઝોન્ટલ કર્વની. દેટ્સ વાય ધ રાઇટ આન્સર વુડ બી ડેવ ડી, ઓલ ઓફ ધી એબોવ. આઈ હોપ કે ફ્રેન્ડ્સ આ તમને વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ લોકો સાથે શેર કરો, જેથી કરીને વધુ લોકો છે આ વિડીયો સિરીઝની લાભ લઈ શકે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ગાઈઝ.